સૌથી પહેલા વાત કરવી છે વરસાદની કારણ કે આજે પણ રાજ્યભરમાં મેઘરાજા મનમુખીને મૂકીને વરસી રહ્યા છે ક્યાંક આફત બનીને ને તો ક્યાંક આશીર્વાદ રૂપ ગુજરાતના તમામ વિસ્તારોમાં આજે મેઘરાજાએ પોતાની જમાવટ કરી છે અને સૌથી વધારે આજે પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વારો રહ્યો સાંજે છ વાગ્યા સુધીના આજના આંકડા છે અને રાજ્યના એકસો તાલુકાઓમાં વરસાદ થઈ ચૂક્યો છે સૌથી વધારે ભરૂચના વાલિયામાં છ પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ પડ્યો છે ભરૂચના નેત્રંગમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે સુરતના ઉમરપાડામાં ચાર પોઈન્ટ તેર ઇંચ વરસાદ પડ્યો છે વલસાડ તાલુકામાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે અને મહેસાણાના જોટાણામાં ત્રણ પોઈન્ટ ચુમ્મોતેર ઇંચ વરસાદ પડ્યો છે વાપીના વાપીમાં પણ ત્રણ પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ સુરતના પલસાણામાં ત્રણ ઇંચ વરસાદ અને ચૌદ જ્યાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે રાજ્યના બત્રીસ તાલુકાઓ એવા છે કે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે કુલ મિલાવીને આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતનો વરસાદ નોંધાયો સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ કેટલાક તાલુકાઓ છે કે જ્યાં આજે મેઘરાજાએ પોતાની દસ્તક લીધી છે અને ગુજરાત ભરમાં જયારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો અલગ અલગ તસવીરોથી અમે તમને એ દ્રશ્યો બતાવવા માંગીએ છીએ કે આજે ક્યાં ક્યાં અલગ અલગ આ તસવીરો છે આખા રાજ્યની લગભગ વીસ તસવીરોના માધ્યમથી અમે તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે આજે ગુજરાતમાં મેઘરાજાએ ક્યાં ક્યાં ધબધબાટી બોલાવી છે ભરૂચ તાપી બનાસકાંઠા અમદાવાદના કેટલાક વિસ્તારો ગાંધીનગરમાં પણ સાબરકાંઠા સુરત ખેડા વડોદરા નવસારી મહીસાગર પાટણ મહેસાણા કચ્છ અને વલસાડમાં વરસાદ પડ્યો છે સાથે સાથે રાજકોટ ડભોઈ શિનોર અને વાલિયાની સાથે સાથે ડોલવણમાં પણ વરસાદ પડ્યો છે આ તમામ તાલુકાઓ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આજે મેઘરાજાએ પોતાની

નદીના પાણી ભારે છે પ્રાંત અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી તંત્ર દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરી કરાઈ રહી છે લોકોને અહીંથી બહાર લઈ જવાની તમામ કોશિશો થઈ રહી છે પ્રાંત અધિકારી ત્યાં પહોંચ્યા હતા પરંતુ આ ભરૂચની તસવીર છે કે જ્યાં મેઘરાજા જબરદસ્ત વર્ષ્યા અને ચારેકોર પાણી વચ્ચે લોકો પણ ફસાયેલા છે ને ભરૂચની એક પછી એક તસવીરોમાં તમને બતાવી રહ્યા છે ભરૂચમાં ઠેર ઠેર વરસાદી પાણી પડ્યા છે જ્યાં નજર કરો તે માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ચારે પાણી છે વચ્ચે ઉભેલા વૃક્ષ જોઈ રહ્યા છો અને બીજી બાજુ જળ સમુદ્ર જાણે દયાદરા ગામથી સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ કર્યો ને જેમાં ગામના ખેતરોમાં ચાર થી લઈને પાંચ પાંચ ફૂટ પાણી ભરાયેલા છે ખેતરોમાં ઉભો પાક બરબાદ થઈ ચુક્યો છે અને મારા સહયોગી જયંતિ ચૌધરી ત્યાંથી પહોંચ્યા હતા અને તેમણે ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ બતાવ્યો છે સંદેશ ન્યૂઝ ભરૂચના ગામડાઓની અંદર ગ્રાઉન્ડ ઝીરો પર છે ત્યારે ભરૂચનું દયાદરા ગામ ખાતે અત્યારે અમે પહોંચ્યા છીએ દયાદરા ગામની ખરાબ હાલત છે ત્યાં જેટલા પણ ખેતરો છે તેમાં ચારથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે ભરૂચવાસીઓના બેહાલ થયા છે ભરૂચના જેટલા પણ ખેતરો છે તેમાં ઉભેલો પાક સંપૂર્ણપણે નિષ્ફળ અત્યારે નીવડી રહ્યો છે મહત્ત્વનું છે કે વડોદરાના જેવી જ હાલત હવે ભરૂચની નજરે પડી રહી છે કારણ કે ભરૂચના જેટલા પણ ગામડાઓ છે તેમાં સમગ્ર ગામડાઓની અંદર પાણી ફરી વળ્યા છે ભરૂચના ખેતરોની હાલત ખરાબ થઈ ચૂકી છે ભરૂચના ખેતરોમાં ઊભેલા તમામ પાક છે તે અત્યારે નિષ્ફળ પામ્યા છે ત્યારે ભરૂચ વાસીઓને એક જ આશા સરકાર પાસે રહી છે કારણ કે જે રીતે વધુ પડતો વરસાદ થયો છે તે વરસાદ કહી શકાય કે નુકસાન નોતરીને આવ્યું છે ને આ પાણી ક્યારે ઓસરશે કેમેરામેન મેહુલ પટેલ સાથે જયંતી ચૌધરી સંદેશ ન્યૂઝ ભરૂચ ભરૂચની એક એક તસવીર એટલી જ ભયાનક છે અને સૌથી ભયાનક તસવીર આ વાલિયાની છે કે જ્યાં સૌથી વધારે વરસાદ નોંધાયાની વાત છે

જે સ્થિતિ વડોદરાની હતી બિલકુલ એવી સ્થિતિ હવે ભરૂચની થવા જઈ રહી છે ચારે બાજુ પાણી જ પાણી છે અને ભરૂચની અલગ અલગ તસવીરો અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ ડેડિયાપાડાના ધારાસભ્ય પણ પૂરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા ચૈતર વસાવા વાલિયાની મુલાકાતે પહોંચ્યા અને ગામ લોકો સાથે વાતચીત કરી હતી તેમણે કહ્યું હતું કે વહેલામાં વહેલી તકે સર્વે કરવો જોઈએ અને આશરગ્રસ્તો છે તેમને સહાય પહોંચાડવી જોઈએ તેવું ચૈતર વસાવાએ કહ્યું છે જે પણ વરસાદી પાણી જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘર વખરી અને ઘણા નુકસાન છે ત્યારે સરકારને અમે આજે જ અમે કલેક્ટરશ્રી ને હમણાં વાત કરવાના છે તો અહીંનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેશડોલ અથવા તો જે પણ સરકારશ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે

ચરોતરમાં પૂર જેવી પરિસ્થિતિના એંધાણ છે વણાકબોરી ડેમ નવ ફૂટે ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને ફરી સર્જાશે મહીસાગર નદીમાં પૂરની પરિસ્થિતિ કારણ કે આ નદીનું પાણી આ ડેમનું પાણી હવે મહીસાગર નદીમાં જઈ રહ્યું છે અને એના જ કારણે ત્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે જો વાત કરવામાં આવે તો બોરી ડેમ હાલ દસ ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે જેને કારણે મહીસાગર નદી ગાંડી તૂર બની અને બંને કાંઠે વહી રહી છે જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાને અને વડોદરા જિલ્લાને જોડતો નદી નદીનો બ્રિજ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે હજી પણ કડાણા ડેમ તરફથી સૂચના મળી રહી છે કે હજુ પણ સાંજે ચાર પાંચ વાગ્યા સુધી બીજું દોઢ બે લાખ ક્યુસેક પાણી ફળાકબોરી ડેમમાં છોડવામાં આવશે જેને લઈ અને ગઢતેશ્વર તાલુકાના ઠાસરા તાલુકાના નીચાણવાળા વિસ્તારના અનેક ગામોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે મામલતદાર અને તંત્ર દ્વારા અનેક ગામોને એલર્ટ કરી અને ઉપરવાસમાં વસવાટ પણ કરાયો છે હાલ જો વાત કરીએ તો મહીસાગર નદી બંને કાંઠે વહી રહી છે ઈશ્વર પરમાર સંદેશ ન્યૂઝ ફળાકબોરી અને મધ્ય ગુજરાતી સાથે દક્ષિણમાં પણ દે ધનાધન કરી દીધું છે મેઘરાજાએ દક્ષિણના અનેક જિલ્લાઓ એવા છે નવસારી વલસાડ કે જ્યાં મેઘરાજા શાંત થવાનું નામ નથી લેતા વલસાડની આ સ્થિતિ છે કે જ્યાં મોગરાવાડીના અંડરપાસ પાસે કાર ફસાઈ શિક્ષક કારમાં સવાર હતા અને વરસાદી પાણી વચ્ચે કાર જાણે કાગળનો ઘોડો હોય તેમ આજુબાજુ ફરવા લાગી શિક્ષિકા અંદર બેઠેલા હતા પરંતુ બીજી બાજુ સ્થાનિક લોકોનું ધ્યાન જતા તેમણે અહીંથી રેસ્ક્યુ કરીને આ મહિલાને બચાવ્યા હતા અને કારને પણ બચાવી લીધી હતી બે અલગ અલગ તમને બતાવી રહ્યા છે એક તસવીર સુરતના છે કે જ્યાં કરામેરા ગામે ટ્રક પલટી ગઈ અને પાણીના પ્રવાહમાં આ ટ્રક પલટી ગઈ પાણીના પ્રવાહ વચ્ચે ટ્રક ખેંચાયા બાદ પલટી ગઈ અને ટ્રક ચાલક આ બાદ રીતે બચી ગયો આ બંને અલગ અલગ તસવીરો એક બાજુ કાર તણાઈ બીજી બાજુ ટ્રક પલટી ચૂકી છે આ બે અલગ અલગ તસવીરો અમે દક્ષિણ ગુજરાતની બતાવી રહ્યા છે અને સાથે સાથે સુરતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી જ પાણી થઈ ચૂક્યું છે લોકોના ફાર્મ હાઉસ હોય કે પછી ખેતરો ચારે કોર જ્યાં નજર કરો તે માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે એક બસ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે આ સુરતની તસવીરો છે અને અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારના દ્રશ્યો સુરતમાં સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે અને સુરતના રાજ્ય ધોરીમાર્ગ ગણાતા તમામ રસ્તાઓ મોટાભાગના પાણીમાં ગરકાવ થયેલા છે કોસંબાથી માંગરોળ આ રસ્તો પાણીમાં ડૂબી ચુક્યો છે ધોરીમાર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે સિમોદરા ગામ નજીક મુખ્ય રોડ પર પાણી ભરાયા છે વરસાદના કારણે પોલીસે રસ્તો બંધ કર્યો છે કારણ કે અહીંથી નીકળવું ભારે મુશ્કેલ છે અને કોઈ અહીંયા સ્ટન્ટ બાજ આ પ્રકારની હરકત ન કરે એટલા માટે પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે સુરતની અલગ અલગ તસવીરો સુરતના માંગરોળમાં ધોધમાર વરસાદ અને ઉશ્કેરથી બોધાન ગામને જોડતા માર્ગ પર પાણી ભરાયા છે ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે

રોડ પર દેડકાને બદલે ખાડા ને ભૂવા જોવા મળે છે આજે સ્થિતિ એવી છે કે ગામથી લઈને ગાંધીનગર સુધી બધા જ રસ્તામાં મોટા પ્રમાણમાં ખાડા છે અને ખાડાને કારણે પ્રજા આજે ત્રાહીમામ પોકારી ગઈ છે રાજ્ય જિલ્લાઓ એવા છે કે જ્યાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે નદી નાળા છલકાઈ રહ્યા છે જળાશયો પણ છલકાઈ રહ્યા છે જળાશયો છલકાય છે ત્યારે અન્નદાતા સૌથી વધારે ખુશ થાય છે પરંતુ જ્યારે પાણી વિકરાળ સ્વરૂપે પોતાના ઘર સુધી પહોંચે ત્યારે ખમિયા કરો બાપા આ પ્રકારના નાદ પણ તે જ બોલે છે જળાશયોની આ સ્થિતિ છે ચારે કોર પાણી જ પાણી વચ્ચે હવે જળાશયો છલકાયા છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અલગ અલગ આ તસવીરો સૌથી પહેલી તસવીર ગુજરાતની જીવાદોરી નર્મદાના છે કે જ્યાં સૌથી વધારે પાણી પહોંચ્યું છે ને ચોત્રીસ પાંત્રીસ ફૂટની આસપાસ પાણી છે ખેડાનો વણાકબોરી ડેમ છે પંચમહાલનો ડેમ છે તાપીનો ઉકાઈ ડેમ મહીસાગરના કડાણા ડેમમાં પણ પાણીની આવક થઈ છે અને સુરતનો મધર ઇન્ડિયા ડેમ એ ઐતિહાસિક ડેમ ત્યાંથી પણ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે અલગ અલગ डैमની તસવીરો મે તમને બતાવી કે જા જબરદસ્ત વરસાદ બાદ પાણીના નવા પાણીનો સંચાર થઈ રહ્યો છે અને હવે વાત મહેસાણાની કરવી છે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ આજે જમાવટ કરી છે બૌજરાજી હારીજ વચ્ચે રેલવે અંડરપાસમાં એક સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી રત્નમણી સ્કૂલની આ બસ હતી અંડરપાસમાં પાણીમાં ફસાઈ ગઈ તંત્ર દ્વારા સ્કૂલના આ સ્કૂલની બસને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો સ્કૂલ બસ વિદ્યાર્થીઓ લેવા માટે જતી હતી એટલા માટે બસ ખાલી હતી અને વિદ્યાર્થીઓ બચી ગયા કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પણ ડ્રાઈવરો ખબર નહીં કેમ કોઈ ફિલ્મોના સીનની જેમ પાણી વચ્ચેથી બસને નીકાળવાની કોશિશ કરતા હશે હેમખેમ રીતે જો કે બસને બહાર કાઢી લેવામાં આવી છે અને બીજી તસવીર મહેસાણાની છે જે ગોપીનાળા વિસ્તારની છે ગોપીનાળામાં પાણી ભરાયા છે ભારા હાલાકી પડી રહી છે વાહન ચાલકો અહીંયાથી નીકળી રહ્યા છે પરંતુ આ અલગ અલગ તસવીરો મહેસાણા જિલ્લાની આજે સામે આવી કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે અને હવે વાત સૌરાષ્ટ્રની કરવી છે સૌરાષ્ટ્રના બગસરામાં પણ જોરદાર વરસાદ પડ્યો બગસરા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ થયો છે મોટા મુંજાસર અને નાના મુંજાસરમાં વરસાદ પડ્યો છે હળિયાદ માણેકવાડા સહિતના ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદી વાતાવરણ રહ્યું છે અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધર્મરાટી બોલાવી ચૂક્યા છે અને ફરી એકવાર આજે અમરેલીના બગસરાની આ તસવીરો સામે આવી છે વાત કરવી છે વેરાવળના તલાલામાં પણ ધોધમાર વરસાદ પડ્યો રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને તલાલાની આ તસવીરો સામે આવી કે જ્યાં વાહન ચાલકો પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને તાલાળા પંથકમાં પાણી ભરાઈ ચુક્યા છે આપ જોઈ શકો છો કે મુખ્ય રોડ ને જતી જે સોસાયટી વિસ્તારો છે તે સોસાયટી વિસ્તારના જે મુખ્ય માર્ગો છે તેમાં પણ પાણી ભરાઈ ચુક્યા છે આપ જોઈ શકો છો કે જે વાહન વ્યવહાર છે તે પણ ક્યાંક પ્રભાવિત થઈ રહ્યો છે અને વાત સાબરકાંઠાની કરવી છે સાબરકાંઠામાં પણ પાંચ જેટલો વરસાદ પડ્યો છે મકાન પડવાની આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ મકાનો ખરાબી સર્જાઈ છે અને હવે વાત અરવલ્લીની કરવી છે બયડના પ્રાંતવેલ પાસે ડામર રોડ ધોવાઈ ગયો છે આ તમામ મેકઅપ તમને ધોવાતો નજરે પડશે જ્યારે વરસાદ આવે છે અને ગોતાપુરથી પ્રાંતવેલ વચ્ચેનો ડામર રોડ ધોવાઈ ચુક્યો છે ઉપરવાસનું પાણી વધ્યું અને રસ્તો ધોવાઈ ગયો ગોતાપુર સરપંચ દ્વારા તંત્રને જાણ કરવામાં આવી છે અને ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે અને મેઘરાજા હજુ પણ જમ્પવાનું નામ નથી લેતા ક્યાંક હજુ આવકાર થઈ રહ્યો છે ક્યાંક ખમ્યા કરો બાપાની વાતો થઈ રહી છે અને આગાહી પણ એવી થઈ રહી છે અત્યંત ભારે વરસાદની આગાહી છે પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા ભરૂચ તાપી અને સુરતમાં રેડ એલર્ટ છે નવસારી અને વલસાડમાં પણ રેડ એલર્ટ છે કે જ્યાં ઓલરેડી વરસાદ પડી રહ્યો છે ધડબડાટી બોલાવી રહ્યો છે ત્યાં ફરી એકવાર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે રાજ્યના ચૌદ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ છે સાથે સાથે સાબરકાંઠા પંચમહાલ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આણંદ વડોદરા છોટાઉદેપુર આ તમામ જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સાથે 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 સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ અને ભાવનગર એની અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે ગીર સોમનાથ અને ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ છે રાજ્યના ચૌદ જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એની સાથે સાથે હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યું છે કે ગુજરાતમાં ચાર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને બીજી બાજુ અંબાલાલ કાકા પણ ધ્રુજાવી દે તેવી આગાહીઓ કરી રહ્યા છે શું કહી રહ્યા છે હવામાન વિભાગ અને શું કહે છે અંબાલાલ પટેલ આવું જોઈ લઈએ બીજી સિસ્ટમ ભાદરવા માસમાં તારીખ તેર થી લગભગ વીસ એક આવશે તેમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે હિન્દુ તહેવારો હોય છે જૈન તહેવારો હોય છે પરયુષણનું પર્વ આ ઉપરાંત ગણેશ ચતુર્થી અને તેમાં ભાદરવી પૂર્ણનો મેળો એટલે વિવિધ મેળાઓ આ વર્ષ આસ્થામાં હોય છે એટલે તેમાં પણ વરસાદ ઝાપટા તો વરસાદ થવાની શક્યતા રહે છે ભાદરવી પૂનમ પછી શ્રાદ્ધમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસમાં લગભગ હળવા ભારે વરસાદ થવા ભારે વરસાદ ઝાપટાં મળવાની શક્યતા રહેશે અને ત્યાર પછી લગભગ જે ભૂલ પવનનું ધોરણ આવશે અને તારીખ છવ્વીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર પછી પણ ગાજવીજ સાથે કેટલાક પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને માસમાં પણ અને વાદળ વાયુ જવાની શક્યતા છે દસમી ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા છે અને લાલ નિવાની અસર આ વખતે લગભગ ઓક્ટોબર માસમાં થવાની શક્યતા છે કદાચ તેના કારણે ઠંડી આવી શકે ભૂકા બોલાવી દે તેવા વરસાદની આગાહી થઈ રહી છે અને બીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેનો પણ ગણગણાટ તે થઈ ગયો છે અને લઈને સમાચાર સામે આવી રહ્યા છે કે નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરાઈ છે રાજ્યની નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં બેઠકોની વહેંચણી થઈ ચૂકી છે રાજ્યની પંચોતેર નગરપાલિકાઓ અને બે જિલ્લા પંચાયત બનાસકાંઠા અને ખેડા જ્યાં ચૂંટણી થવાની છે એની સાથે સાથે પંચોતેર નગરપાલિકાઓ છે કે જ્યાં ચૂંટણી થવાની છે લગભગ બે વર્ષ જેવો સમય વીતી ગયો છે ચૂંટણીઓ થઈ નથી રાજ્યના સાત હજારથી વધારે ગામડાઓ એવા છે કે જ્યાં ચૂંટણી રાહ જોવાઈ રહી છે અને હવે ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે કારણ કે નોટિફિકેશન જાહેર કરવા માટેની તૈયારીઓ થઈ રહી છે આગામી ઓક્ટોબરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને જાહેર જાહેરાત થઈ શકે છે એક બાજુ દિવાળી હશે અને બીજી બાજુ નેતાઓનો પણ આતશબાજી આપણને જોવા મળશે અને હવે વાત કરવી છે મુન્દ્રાની મુન્દ્રા કસ્ટમે ત્રણ કરોડની સોપારી ઝડપી પાડી છે એસએચબી શાખાને બાતમી મળી હતી ડીઆરઆઈની કામગીરીમાં નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે આ પ્રકારનો સામાન ગુજરાતમાં રોજરોજ ઘૂસી રહ્યો છે પ્લાસ્ટિકના દાણાની આડમાં આ સોપારી લાવવામાં આવતી હતી દુબઈથી આવેલો ત્રેપન ટનનો સોપારીનો જથ્થો જપ્ત કરાયો છે બે મોટા ચાલીસ ફૂટ સાઇઝમાં કન્ટેનરમાં આ જથ્થો લાવવામાં આવ્યો હતો સોપારીની ગુણીઓ ભરેલો જથ્થો મળી આવ્યો છે અન્ય બે કન્ટેનર પણ ઝડપી છે એક બાજુ હવે ભાદરવી પૂનમની તૈયારીઓ થઈ રહી છે અરવલ્લીની ગિરિમાળાઓમાં જય અંબેના નાદ તમને સંભળાવવાના છે આ બધાની વચ્ચે એક ભક્તેમાં અંબાને એક કિલો સોનું ચડાવ્યું છે ભક્ત દ્વારા સોનાના દસ બિસ્કીટ ભંડારામાંથી નીકળ્યા છે

અમને પ્રાપ્ત થયું છે અમારા માન્ય જે વેલ્યુઅર અમારા માન્ય જે સોની છે એમની પાસે પણ પરીક્ષણ કરાવ્યું છે અને એક કિલો સોનું આજે દા દાન દ્વારા મળ્યું છે સોનાનો ભાવ પ્રમાણે બજાર પ્રમાણે લગભગ સિત્તેર પંચોતેર લાખની કિંમત એની ગણાય એક કિલો સોનું હોય છે એટલે અને આ રીતે અવારનવાર આવા દાનનો પ્રવાહ અવિરત મંદિરમાં ચાલુ જ રહે ચાલુ જ હોય છે